बात करिए तो राजकोट थी समाचार एमवीएम कॉलेज में बे विद्यार्थिनियों पासे प्रोफेसरे अघटित मांग करी होवानो आक्षेप थयो छे। बे विद्यार्थिनियोए कॉलेजना एक प्रोफेसर सामे गंभीर आक्षेपो लगाव्या। कॉलेज में इंटरनल परीक्षा में सारा मार्क्स आपवानी लालच आपी होवानो आक्षेप थयो छे। 3 महीना पहला प्रोफेसर विरुद्ध प्रिंसिपल ने अरजी कराई हती। जे आवी छे ई सप्टेम्बर ऑक्टोबर में आवी छे अने परीक्षा અત્યારે હમણાં નવેમ્બરમાં હતી એટલે ઈ પરીક્ષાને કઈ લાગતું પડતું એટલા માટે નથી કારણ કે ત્યારે ફરિયાદ ઓલરેડી થઈ ગઈ હતી। ચાલો બેન, તો બચાવ આપનો એવો છે કે પ્રિન્સિપલે તમને તરત જ અરજી આપી છે, તમે તપાસ કરી છે આંતરિક ફરિયાદ સમિતિએ, તમને શું લાગે છે આ તપાસમાં તથ્ય છે કે શું? એટલું નહીં, સોરી, છે કે તથ્યહીન, સોરી, એ અમે અત્યારે નથી, તમે થોડુંક તો સહન કરી શકશો ને રિપોર્ટ આવી જશે, એમને સજા, કોઈ પણ ને કોઈ મુક્તતા નથી, બરાબર, કોઈ પણ ગુનો કર્યો હોય છે પગલા હવે લેવાશે, લેવાઈ જશે, અમે જેમને સોંપ્યું છે અમારા તરફથી, અમારે જે કહેવાનું હતું એ કહેવાય ગયું, અમારા તરફથી એક રિપોર્ટ સોંપાઈ ગયો છે અને એના પગલા લેવાશે, તમને પગલા કોણ લેશે? ગુજરાત સેવા ગુલકી સેવા તરફથી જે નિયમો હશે એ નિયમ હેઠળ જેને અમારે સોંપવાનું હતું એને સોંપાઈ ગયું છે, જે કઈ બી પગલા લેવાના થશે ઈ આજ કેટલા દિવસમાં પૂરી થશે? એના 90 ડેઝ પૂરા થશે, એ પહેલા પૂરું થઈ જશે। સંપૂર્ણ તપાસ કરી છે? હા, સંપૂર્ણ, અમે અમારી નિષ્ઠાથી સંપૂર્ણપણે તપાસ કરી છે। દીકરીને એક બાજુ મૂકી દો, સાંભળા, દીકરીની એક જ મિનિટ, દીકરી એક જ મિનિટ, એક જ મિનિટ સાંભળો, તમે દીકરી, દીકરી સિવાય બરાબર છે, સામે બી એક વ્યક્તિ છે, બરાબર છે, એ સાચું છે ખોટું છે એ અમે ન કહી શકીએ, કારણ કે સામે એક બીજી વ્યક્તિ છે, એની પણ આખી જિંદગી, એની કરિયર, એની આબરૂ, એનું ફેમિલી, આ બધું સંકળાયેલું છે। આપણે બહુ લિમિટેડ નહીં, એવી વાત નથી કરી, હું ન્યુટ્રલ, એવી વાત નથી, પણ અમે તમને આપને કહીએ છીએ સર, નહીં નહીં નહીં, તમે મને બોલવા દેશો, મને બોલવા દેશો, બોલવા દેશો, મારું કહેવા, તમે જે કહો છો ને કે શું તથ્ય આવ્યું છે, હું એ રેફરન્સમાં કહું છું કે તથ્ય અમે ના કહી શકીએ, નહીં નહીં, એ બાબતમાં તમારે હવે જેમને આગળ પૂછવાનું છે, બસ અમે એ જ કીધું, અમે એમ કહેશું કે આપણે પગલા ન લેવાના હોય તમને આટલો તો ખ્યાલ હશે કે તમારે કોને પૂછવાનું હોય। તો પ્રિન્સિપલ ની સામે જે પ્રકારની વાલીઓની ફરિયાદ હતી અને 3 મહિના સુધી જે પ્રોફેસર છે તેમની સામે કેટલીક વિદ્યાર્થિનીઓએ આક્ષેપો લગાવ્યા હતા અને અઘટિત માંગ કરતી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે તેના તથ્ય સુધી પહોંચવા માટે થઈને પણ આ કેસમાં હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું। દ્વારા 45 દિવસથી આ અરજીને દબાવવામાં આવે, આ કેટલા અંશે યોગ્ય વાત કહેવાય? વિદ્યાર્થિનીઓ પીડાઈ રહી હોય, એક બાજુ વિમન સેફ્ટીની વાત ચાલુ હોય, તો વિમન સેફ્ટીને લઈને આ વાત કેટલી યોગ્ય? ઘણા સવાલો ઉભા થાય છે કે પ્રિન્સિપાલ પણ આ બધી મેટરમાં આ સાયન્સના પ્રોફેસરને બચાવવા માંગે છે। આ બધા સવાલો વચ્ચે NSUI દ્વારા આ જે સપ્તાહનો ટાઈમ માંગ્યો છે તેની અંદર ચોક્કસ કાર્યવાહી થાય, યોગ્ય પગલાં લેવાય તેની અમે માંગણી કરીએ છીએ। જો આવું નહીં થાય તો લેવામાં આવતા તમામ પગલાં અને કોલેજ ઉપર હોલ્લાબોલ કરવો પડશે, તો NSUI કરશે। ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના રાજકોટમાં સામે આવી છે। રાજકોટની માતૃશ્રી વીરબાઈ કોલેજમાં બે વિદ્યાર્થિનીઓ પાસે પ્રોફેસરે અઘટિત માંગ કરી હોવાનો આક્ષેપ પ્રોફેસર પર કરવામાં આવ્યો છે। બે વિદ્યાર્થીઓને કોલેજના એક પ્રોફેસર સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે 3 મહિના પહેલા પ્રોફેસરે જે વિદ્યાર્થીનીઓ પાસે અઘટિત માંગણી કરી હતી અને તેમણે વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી, પરંતુ પ્રિન્સિપાલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા। આ ઘટના છે, સમગ્ર ઘટના બહાર આવતા પ્રિન્સિપાલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રોફેસર વિરુદ્ધ છે તે એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા તપાસ કરવામાં આવી છે, ત્યારે
મહત્વનું છે કે આ જે પ્રોફેસર છે તેણે ઇન્ટરનલ પરીક્ષામાં સારા માર્ક આપવાની લાલચે સમગ્ર આજે આ માંગણી કરી હતી અને આ પ્રકારનો વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે કર્યો હતો. હવે આમાં સમગ્ર મામલો જે બહાર આવતા હવે જે યુનિવર્સિટી દ્વારા કઈ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.